झगड़िया में 10 वर्ष पहला अकस्मात में एक हाथ और पग गुमावनारी विद्यार्थिनी आत्मनिर्भर बनी छे। विद्यार्थिनी मददे सेवाभावी संस्थाओं आगळ आवे तेवी अपील कराई रही छे। जुओ शुं छे संपूर्ण अहेवाल। લોકોને આત્મનિર્ભર બનવા માટે આહવાન કરી રહી છે, પરંતુ ઝઘડિયા તાલુકાના એક ગામની વિદ્યાર્થીની અકસ્માતમાં હાથ અને પગ ગુમાવતા આજે પણ તે અભ્યાસ માટે આત્મનિર્ભર બની હોય તેવા ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે। પરંતુ અકસ્માતમાં વીમાની રકમ હજુ સુધી વિદ્યાર્થીનીને મળી નથી, પરંતુ શિક્ષણ મેળવવા વિદ્યાર્થીની આત્મનિર્ભર બની હોય તેવા અહેવાલો સામે આવ્યા છે। ઝઘડિયા તાલુકાના ખોડી આમલી ગામે રહેતા જીતેન્દ્રભાઈ વસાવા તેઓ પોતે ખેત મજૂર કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે અને તેઓએ સંતાનમાં એક દીકરી નિકિતા વસાવા જેની ઉંમર અંદાજિત 11 વર્ષની અને ધોરણ 6માં અભ્યાસ કરી રહી છે। આ વિદ્યાર્થિનીનું 10 વર્ષ પહેલા તેઓના ગામ ખોડી આમલીથી તેના મામાના ગામ જતી હતી તે વખતે રસ્તામાં ફીચવાડા પાસે અકસ્માતમાં ગંભીર રીતે ઘવાઈ હતી અને આ અકસ્માતમાં વિદ્યાર્થિનીએ એક હાથ અને પગ ગુમાવવાનો વારો આવ્યો હતો, જેના કારણે પરિવાર ચિંતાતુર બન્યું હતું। પરંતુ નિકિતા પોતે આત્મનિર્ભર બની પોતાની જિંદગી ખુશી ખુશી ગુજારી રહી છે, પોતાનું કામ પોતે જ કરી રહી છે, ભણવામાં પણ હોશિયાર છે। લખવું અને વાંચવું તેમજ માટીના રમકડા બનાવી સ્કૂલની પ્રવૃત્તિઓમાં હંમેશા અગ્રેસર રહેતી હોય છે, સાથે જ ઘરના કામમાં પણ તેની મમ્મીની મદદ કરે છે, વાસણ કપડાં પણ ધુએ છે। પરંતુ આ બાળકીના અકસ્માતને લગભગ 10 વર્ષ થઈ ગયા છતાં હજુ સુધી વીમાની રકમ આ બાળકીને મળી નથી, ત્યારે ભલે સરકાર વિવિધ યોજનાઓમાં બણગા ફૂંકતી હોય પરંતુ સત્ય કંઈક અલગ જ છે। લોકો આત્મનિર્ભર બની ગયા છે, પરંતુ હવે વિકલાંગો પણ આત્મનિર્ભર બનવા મજબૂર બન્યા હોય તેવો ચોંકાવનારો કિસ્સો સૌ કોઈની આંખોમાં આંસુ લાવી શકે છે। ધાર્મિક સ્થળે દાન કરવા કરતાં જીવતા જીવ મનુષ્યને દાન કરવું તે પણ જરૂરી છે। ખરેખર જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ થવું તે પણ જરૂરી છે। આત્મનિર્ભર બનેલી વિદ્યાર્થિનીને મદદ માટે કોઈ પણ સામાજિક સંસ્થાઓ આગળ આવે તેવી આશાઓ પરિવારજનોએ મીડિયા થકી વ્યક્ત કરી છે। જુઓ શું છે અહેવાલ। મારું નામ પટેલ જાગૃતિબેન છે, હું નિકિતાની ટીચર છું। નિકિતા 3 વર્ષથી મારી સાથે કોન્ટેક્ટમાં છે, નિકિતાને હું ભણાવું છું, નિકિતા દરેક કામ સરળતાથી કરે છે, નિકિતાને લેસન આપીએ તે બી બધા કરતાં એ ઝડપથી કાર્ય પૂર્ણ કરે છે બીજા બાળકો કરતાં, અને બીજા બાળકોને બી એ મદદ કરે છે। નિકિતાને રમત રમવાનું બી બહુ જ ગમે છે, ચિત્ર સ્પર્ધા, કાતરકામ, માટીકામ, જે કામ આપણે સોંપીએ તે નિકિતા બધા કરતાં પ્રથમ કામ કરે છે, અને નિકિતા બધી રીતના ઉત્સાહી છે, નિકિતા આત્મનિર્ભર છે। નિકિતાને આપણે જે કામ સોંપીએ તે પોતાની જાતે જ એ પોતે આત્મ રીતે બધું જ કામ એ પોતાની રીતના કરે છે। મારા બાજુમાં રહેતા નિકિતાના પપ્પા જીતેન્દ્રભાઈ છે, આ લોકો આજથી 10 વર્ષ પહેલાં જીતેન્દ્રભાઈ એમની પત્ની ને એમની બેબી અહીંયા ખોડી આંબલીથી કપાટ એમના મામાના ગામ જતા હતા, ત્યાંથી ફીચવાડા અને ઢૂંઢાની વચ્ચે એક ટ્રકને ટક્કર મારતા એમની બેબી ટ્રકનો ટક્કર વાગવાથી નીચે પડવાથી ટ્રકના ટાયર નીચે આવતા પણ એક હાથ અને એક પગ બંને અપંગ રીતે થઈ ગયા। ત્યારથી જ એમને લગભગ આજથી 8-10 વર્ષથી આ સરકાર તરફથી કોઈ વધુ સહાય નથી મળી। સ્મિત સાથે સંભાળ અને ઉપચાર એટલે 7X મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જ્યાં આપને મળશે 24 કલાક રેસિડેન્ટ ડોક્ટર્સ અને મેડિકલ ટીમથી સજ્જ ભરૂચની એકમાત્ર હોસ્પિટલ। હોસ્પિટલની વિશેષતાઓમાં 24 કલાક રેસિડેન્ટ ફિઝિશિયન અને ગાયનેકોલોજિસ્ટ ડોક્ટર, સારી રીતે પ્રશિક્ષિત પેરામેડિકલ સ્ટાફ, અનુભવી નર્સિંગ સ્ટાફ દ્વારા દર્દીની ગુણવત્તાયુક્ત સારસંભાળ, સ્વચ્છતાને 100% પ્રાધાન્ય, પૂરતા પાર્કિંગની વ્યવસ્થા, મુલાકાતીઓ તથા દર્દીઓ માટે વિશાળ વેઇટિંગ લોન્જ, ગુજરાતમાં સૌ પ્રથમવાર મ્યુઝિકલ થેરાપી, સૌથી ઓછા રેટમાં કમ્પ્લીટ બોડી ચેકઅપ। 7X મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જ્યાં આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સ્યુટ, ડિલક્સ
સ્પેશિયલ, સેમી સ્પેશિયલ અને સ્ત્રી પુરુષ માટે અલગ જનરલ વોર્ડ, સ્પેશિયલ આઈપીડી, ફૂલી અપગ્રેડેડ વેલ ડિઝાઇન આઈસીયુ, ઓપરેશન થિયેટર, વેલ મેનેજ ઓપીડી, ઓર્ગેનાઇઝ એપોઇન્ટમેન્ટ સિસ્ટમ, હોસ્પિટલમાં જ પેથોલોજી, ફાર્મસી, એક્સરે અને અલ્ટ્રાસોનોગ્રાફીની પણ સુવિધાઓ, તમામ રોગની સારવાર માટે નિષ્ણાત ડોક્ટર્સ, 7X મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા આપ સૌની આર્થિક પરિસ્થિતિને ધ્યાને રાખીને સર્વરોગ નિઃશુલ્ક હેલ્થ ચેકઅપનું આયોજન, જેમાં સ્પેશિયાલિસ્ટ તથા સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર દ્વારા ફ્રીમાં કન્સલ્ટેશન, તારીખ 21 જૂન 2021 થી 20 જુલાઈ 2021 સુધી નિઃશુલ્ક હેલ્થ ચેકઅપ અને મફત કન્સલ્ટેશનનો લાભ માટે આજે જ ફ્રી રજીસ્ટ્રેશન કરાવો. મોબાઈલ નંબર 9978354020, ફોન 244020, સ્થળ 7X મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, 7X કોરિડોર, મોતીલાલ વીણ બાગ પાસે, 5 બત્તી, ભરૂચ.